हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप धोरण 5 विषय जो गणित गम्मत है एनी अंदर जो प्रकरण नंबर 2 है आकार अने खूणा, तो एनी अंदर मित्रों आज आप भाग नंबर 3 चर्चा करवाना छे। एटले के भाग 1 अने 2 जोई चूक्या छे, जे तमने प्लेलिस्ट माथी के शाळा मित्र माथी मळी जशे। भाग 3 में आगळ वधीए तो शुं के छे, भागमां रचातो खूणो मारू कोण नृत्य रस्तो बतावे छे। शुं के छे, आजे मधमाखी छे बराबर, तो ई शुं के छे मारो कोण, कोण एटले खूणो बराबर, नृत्य रस्तो बतावे छे। तो आ खूणो छे ई मारो शुं बतावे छे, रस्तो। જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું, તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું। મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે। આ શું છે? સૂર્ય છે। આ શું છે? ફૂલ છે। તો એમની વચ્ચેનો ખૂણો બતાવે છે। તો આ મધમાખી જે છે એ આ ફૂલને જોવે છે અને રસ ચૂસવા માટે જાય છે। તો આ જે અહીંયા બીજી મધમાખીઓ છે એને એ રસ્તો બતાવે છે કે ભાઈ સૂર્યથી આટલા ખૂણે તમે આવી જાઓ। ચલો પ્રવૃત્તિ, બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો, દરેક પાંદડા પર રંગ લગાવીને એની આવી રીતે શું બનાવવાની છે? છાપ। પાંદડા પરના ખૂણા જુઓ, કયા ખૂણા કાટકોણથી નાના છે અને કયા મોટા છે? તો મિત્રો આગળનો જે આવી રીતે ભાગ બને છે, આવી રીતે હોય ભાગ, તો કયા ખૂણા નાના છે અને કયા ખૂણા મોટા છે? તો જુઓ આ જે ભાગ છે એ ખૂણા કેવા છે? કાટકોણથી નાના છે। અને આ જે પાછળના ભાગના જે છે આ એ ખૂણા કાટખૂણથી કેવા છે? મોટા છે। શું કહે છે? અરે પેલા પક્ષીને જુઓ, તેની ચાંચ કોઈ ખૂણો બતાવે છે, બનાવે છે જે કાટખૂણથી નાનો છે। જો આ પક્ષીની ચાંચ છે એ ખૂણો બનાવે છે, એ કાટખૂણથી કેવો છે? નાનો છે। જો આ પક્ષીની ચાંચ ખૂણો બતાવે છે, ચાંચ કાટખૂણથી નાનો છે। હું એક લક્કડ ખોદું છું, જો આ હું કહે છે હું એક લક્કડ ખોદ છું, મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે, કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે એટલે એની ચાંચ તીક્ષ્ણ, તીક્ષ્ણ એટલે કેવી? અણીદાર હોય છે। ચલો એવા પક્ષીઓ શોધો જેની ચાંચના ખૂણા નાના હોય બરાબર, તો એ તમારે આ ચિત્રમાંથી એ પક્ષીઓને શોધવાના છે। તો ચિત્રમાં દર્શાવેલા જે પક્ષીઓ છે એના ચાંચના ખૂણા કેવા હોય છે? કાટખૂણથી નાના। અને ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો, કઈ બે ડાળી વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે? તો ચાલો ડાળીઓ વચ્ચેના ખૂણા દર્શાવવાના છે। જો આ ખૂણો થયો, આ ખૂણો થયો, આ ખૂણો થયો બરાબર, આ બી ખૂણો થયો, એડી ચલો, અને આ પણ ખૂણો છે જો આ। તો એમાં મિત્રો આ પહેલું પક્ષી અને આ બીજું પક્ષી જે બેઠું છે, તો આ બે ડાળી વચ્ચેનો ખૂણો છે એ કેવો છે? સૌથી મોટો ખૂણો છે આ બે ડાળીઓ વચ્ચેનો, જો આ એડી, હા આ એક ડાળી અને આ બીજી ડાળી। ત્યાર પછી નામના ખૂણાઓ, તમે જાણો છો તમારા નામના અક્ષરોમાં પણ ખૂણો હોય છે, જેમ કે જો અહીંયા સુખમન લખ્યું છે તો અહીંયા ખૂણો છે, આ ખૂણો છે, અહીં ખૂણો છે ને અહીં ખૂણો છે। યુમાં પણ ખૂણા છે, જો દેખાય છે કે એમાં પણ ખૂણો, આ કાટકોણથી નાનો, આ કાટકોણથી નાનો ને આ કાટકોણથી નાનો, અહીંયા કાટકોણથી મોટો ને આ કાટકોણથી મોટો, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, કાટકોણથી મોટો, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો અને કાટકોણથી નાનો, તો આવી રીતે। તો મારા નામમાં 11 કાટકોણ છે, તેમાં 10 એવા ખૂણા છે જે કાટકોણથી નાના હોય। હવે શું કહે છે? મારા નામમાં 11 કાટકોણ છે, તો કેટલા કાટકોણ છે? 1 2 3 4 5 6 બરાબર, પછી
અહીંયા લેવું હોય તો 7, 8, 9 અને 10 બરાબર કેટલા થઈ ગયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 1 આ 11 બરાબર એલ જેવો થઈ ગયો ને તો 11 કાટખૂણ છે અને 10 એવા ખૂણા છે જે કાટખૂણથી નાના છે તો આમાં આવી ગયું 6, 7, 8, 9, 10 તો એ કેવા છે કાટખૂણથી નાના છે ચલો સીધી રેખાઓથી 3 નામ લખો અને ખૂણાની ગણતરી કરો તો તમારે 3 નામ લખવાના છે તો લખીએ ઉ પછી ઉ મ ગ આવી રીતે હવે ચલો કાટખૂણ ગણવાના છે મિત્રો બીજું લખીએ ક મ લે સ ઉર મી તો મિત્રોમાં કાટખૂણની સંખ્યા કેટલી છે 6 1 2 બીજા રંગથી લઈ લઈએ લાલ રંગથી લઈએ 1, 2, 3 પછી 4, 5 અને 6 તો કાટખૂણની સંખ્યા 6 છે કાટખૂણથી મોટા ખૂણા કેટલા છે તો કાટખૂણથી મોટા ખૂણા 2 છે અને કાટખૂણથી નાના ખૂણા 8 અહીંયા જુઓ કાટખૂણની સંખ્યા કેટલી છે તો અહીંયા કાટખૂણની સંખ્યા મિત્રો 13 આવશે કાટખૂણથી મોટા 2 આવશે અને કાટખૂણથી નાના 9 આમાં કાટખૂણની સંખ્યા 10 આવશે 1, 2, 3, 4, 5, 6 બરાબર 7, 8, 9 અને 10 કાટખૂણથી મોટા એકય નથી કાટખૂણથી નાના 5 1, 2, 3, 4 અને 5 રેડી ચાલો અહીંયા મિત્રો કાટખૂણથી નાનો ખૂણો લીધો છે આ બરાબર કાટખૂણથી આ નાનો ખૂણો લીધો છે શું કહે છે ગણિત ગમ્મતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકો એક પુસ્તકને ત્રાસુ ગોઠવો ચલો એક પુસ્તકને કેવું ગોઠવું છે જો ત્રાસુ દેખાણું જેથી ઢાળ બને તો બહેનો હાલો હવે આપ 6 પુસ્તકોથી કરો આ 10 પુસ્તકો ગોઠવ્યા બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 હવે એની જગ્યાએ કેટલા પુસ્તક ગોઠવવાના 6 અને ફરી પાછું એક પુસ્તક ત્રાસુ મૂકો બરાબર એક દડાને બંને ઢાળ ઉપરથી ગબડાવો કયા ઢાળથી દડો ઝડપથી ગબડશે આ 10 પુસ્તકોવાળા ઢાળ ઉપરથી દડો ઝડપથી ગબડશે કે 6 પુસ્તકવાળા ઢાળ ઉપરથી તો સ્વાભાવિક છે 10 પુસ્તકોવાળા ઢાળ ઉપરથી દડો ઝડપથી ગબડશે તો કયા ઢાળનો ખૂણો નાનો છે તો આ ઢાળનો ખૂણો નાનો થાય એટલે કે 10 પુસ્તકોવાળા ઢાળનો ખૂણો નાનો થશે જ્યારે 6 પુસ્તકોવાળા ઢાળનો ખૂણો મોટો થશે બરાબર ચલો બગીચામાં 2 લપસણી આપેલી છે બગીચામાં આ 2 લપસણીઓ છે તો કે હા કઈ લપસણીનો ખૂણો મોટો બને છે ચલો ખૂણો કોનો મોટો બનશે એ લપસણીનો કે બી લપસણીનો તો સ્વાભાવિક છે બી લપસણીનો ખૂણો મોટો બનશે તમે શું વિચારો છો નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે શા માટે તો મિત્રો લપસણી બી પરથી સરકવું સલામત છે કારણ કે બી લપસણીમાં ખૂણો મોટો છે બરાબર જ્યારે એ લપસણીમાં ખૂણો નાનો છે
तो बी लपसणी में खूणो मोटो होवाथी ढाळ केवो रहे छे, ओछो रहे छे, आथी बाळकना गबड़वानो कोई भय रहेतो नथी। बराबर, अने ज्यारे अहीं ढाळ वधी जाय એટલે ગબડવાનો ભય રહે છે। ત્યારબાદ છે બદલાતા આકારો, જરૂરી વસ્તુઓ, વપરાયેલી કે નવી દિવાસળીઓ, સાયકલના વાલમાં વપરાતી રબર ટ્યુબ। ચલો, દિવાસળીનો કાળો ભાગ સાફ કરો, કર્યો? હા। બીજું, રબરના ટ્યુબનો નાનો ટુકડો કાપો, 1 સેમી જેટલો લાંબો, જો આ નાના ટુકડા કાપ્યા, હા, પછી જો આમાં કાળો ભાગ દૂર કરી નાખો, જો આમ કાપી નાખ્યો, રબરના ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળી નાખો, જો આ રબરનો ટુકડો છે એની બંને તરફ શું નાખી, દિવાસળી, 1 અને 2। ચોથું, ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો। બરાબર, તો કેટલી દિવાસળી, 1, 2 અને 3 આવી રીતે। હવે દિવાસળીઓ અને રબરના ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરી 4, 5 અને 6 બાજુવાળો આકાર બનાવો। તો જો 1, 2, 3 અને 4 બાજુવાળો આકાર, 1, 2, 3, 4 અને 5 બાજુવાળો આકાર, 1, 2, 3, 4, 5 અને 6 આકૃતિ, 6 બાજુવાળો આકાર બની ગયો। હવે શું કહે છે, દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાની કરો। હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો। આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારોના ખૂણાઓ બદલાય છે, તો સ્વાભાવિક છે કે આકારોના ખૂણા તો બદલાતા હોય છે। ચલો, આમાં કેટલા ખૂણા છે, 3, 1, 2 અને 3। આમાં આંગળી વડે દબાવશો તો કોઈ આકારના ખૂણામાં ફેરફાર નહીં થાય। બરાબર, આમાં 1 ખૂણો 2, 3, 4, તો આમાં આંગળી વડે દબાવશો તો ખૂણામાં ફેરફાર થશે। અહીંયા 1, 2, 3, 4 અને 5 ખૂણા, આમાં પણ આંગળી વડે દબાવતા ફેરફાર થશે। અને અહીંયા 6 ખૂણા, 1, 2, 3, 4, 5 અને 6, તો આમાં પણ આંગળી વડે દબાવતા ફેરફાર થાય છે। તો ચલો, ખૂણામાં ફેરફાર થાય છે, હા ફેરફાર થાય છે, હા ફેરફાર થાય છે, હા, આમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે ના। ત્યાર પછી આવે છે મિત્રો આકારો અને મિનારા। નીચેના ચિત્રોમાં ત્રિકોણ શોધવાના છે તમારે। બરાબર, તો જો આ રીતે ત્રિકોણ થઈ ગયો, આ ભી એક ત્રિકોણ છે, આ ભી એક ત્રિકોણ છે, જો આવી રીતે આમ રેડી, તો નીચેના આકારોમાં તમારે શું શોધવાના છે, આ ત્રિકોણ। બદલાતા આકારો પ્રવૃત્તિ પરથી તમે અનુમાન કરી શકો છો કે મિનારા, પુલ વગેરેમાં ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે, શું કામ થતો હશે મિત્રો ત્રિકોણનો ઉપયોગ, કારણ કે ત્રિકોણનો આકાર કેવો હોય છે, મજબૂત હોય છે, જે આપણે હમણાં ભણ્યા કે એને દબાવવાથી તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, એટલા માટે આ આકારોના મિનારા, પુલો વગેરેમાં ઉપયોગ થાય છે। તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા સ્થળો શોધો। તો ત્રિકોણ આકારનો ઉપયોગ છાપરા, ઇમારત, ચકડોળ, સેટેલાઇટ, સીડી, સ્ટેડિયમ હોલ, લાઇટના થાંભલા વગેરેમાં જોવા મળે છે। ચાલો, હવે મિત્રો આપણે ખૂણો અને સમય છે જેની ચર્ચા પછીના ભાગમાં કરીશું, અહીંયા સુધી રાખીએ। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો।